વલસાડ નવસારી એમઆર એસોસિએશન દ્વારા વિવિધ પડતર માંગણીઓના મુદ્દે એક દિવસીય હડતાલ પાડી વલસાડ જિલ્લા લેબર અધિકારીને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું। વલસાડ અને નવસારી જિલ્લાના એમઆર વેલફેર એસોસિએશન દ્વારા રાષ્ટ્રવ્યાપી એમઆર ફેડરેશન દ્વારા જાહેર કરવામાં આવેલ હડતાલને સમર્થન આપ્યું હતું। જ્યારે એમઆર એસોસિએશન દ્વારા વિવિધ 16 મુદ્દાઓની પડતર માંગણીઓને લઈને વલસાડ જિલ્લા શ્રમ અધિકારીને આવેદનપત્ર આપી તેમના પ્રશ્નોની રજૂઆત કરી હતી। આજે ઓલ ઓવર ઇન્ડિયા જેટલા બી ટ્રેડ યુનિયન છે એમની સ્ટ્રાઇક છે, એટલે ખાલી અમારી એસોસિએશન નથી, બધા ટ્રેડ યુનિયન, એમાં બેંક પણ, બેંકનું યુનિયન છે, જે બીજી લેબરના યુનિયન છે બધી કંપનીમાં, એ બધા યુનિયનો આજે ઓલ ઓવર ઇન્ડિયાની સ્ટ્રાઇક છે। મુખ્ય કારણ એ જ છે કે જે એસપીઈ એક્ટ 1976માં લાગુ થયેલો એ સરકાર રદ કરવાની અગેન્સ્ટમાં રદ કરવા જઈ રહ્યું છે, એટલે અમારી એને અગેન્સ્ટમાં આજે સરકારને આવેદનપત્ર આપી રહ્યા છે કે જે એસપીઈ એક્ટ 1976માં લાગુ કર્યો એના બધા કાયદાઓ તમે લાગુ કરો, અને જે નવા શ્રમ કાયદા તમે 4 લાગુ કરવા જઈ રહ્યા છો તે તમે કેન્સલ કરો। કેટલા એમઆરઓ જોડાયા છે આ તમારી સ્ટ્રાઇકમાં? વલસાડ નવસારી ડિસ્ટ્રિક્ટ મળીને અમે લગભગ 450 થી 500 એમઆર સ્ટ્રાઇકમાં જોડાયા છે। આપની માંગ જો પૂરી ન થાય તો આગળનો કરે કરે? આગળ જો મારી માંગ પૂરી નહીં થાય તો અમારી ટીજીએ પાછી ઓલ ઓવર ઇન્ડિયા મિટિંગ છે, જે પ્રમાણે અમને અનુ ત્યાંથી અમને કહેવામાં આવશે એ પ્રમાણે પાછી અમે સ્ટ્રાઇક કરશું।